નમસ્કાર. ઋષિ ચિંતન ચેનલમાં સૌ પરિજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે પ્રજ્ઞા અભિયાનનું અદ્રશ્ય સૂત્ર સંચાલન. પ્રજ્ઞા અભિયાનની નિર્ધારણાઓ અને સફળતાઓનો તાળો મેળવનારને કાર્યકારણની સંગતિ બેસાડવામાં સફળતા મળી શકતી નથી. માનવીય પ્રયત્નોની એક સીમા છે. તેને પાર કરતા અપ્રત્યક્ષાતીત પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકવી નિયંત્રણની વિધિ વ્યવસ્થાના સહારે જ સંભવ બની શકે છે. વર્ષાકાળ જેવી સજળતા જ લીલોતરી, ઠંડી જેવું ઠરવું, વસંત જેવી મુસ્કાન, ઉનાળા જેવો તાપ કોઈ મનુષ્ય ઉત્પન્ન નથી કરી શકતો. ભલેને તે કેટલોય સમર્થ કેમ ન હોય, આંધી જેટલું વ્યાપક ઝાડું લગાવે છે એટલું કરી શકવું કોઈના હાથની વાત નથી. હવા પાછળથી આવે છે તો વાહનોથી લઈને યાત્રીઓ સુધીની ગતિ વધારી દે છે અથવા સરળતાનો અનુભવ થાય છે. આવી અનુકૂળતાઓ પૂર્ણ રીતે સૃષ્ટાની ઈચ્છા વ્યવસ્થા પર નિર્ભર રહે છે. તોફાનની સાથે ઉડવાને સંમત થતા તણખલા પાંદડા તથા ધૂળના કણો આકાશને ચૂમી જાય છે અને અપંગ હોવા છતાં પણ ઝડપી દોડ લગાવે છે તેને કોણ નથી જાણતું. ઇતિહાસમાં એવા ઘટનાક્રમોનો ઉલ્લેખ છે જેની સંગતિ કાયિક અને બૌદ્ધિક ક્ષમતાની સાથે નથી બેસતી. હનુમાન દ્વારા પર્વત ઉપાડવો, સમુદ્ર ઓળંગવો અને લંકા ઉજાડવી તેમના પોતાના સામર્થ્યથી થઈ શકતું હતું તે કેમ માની લેવાય? જો તેઓ આટલા સમર્થ હતા તો પોતાના સ્વામી સુગ્રીવને વાલીના ત્રાસથી કેમ ન છોડાવી શક્યા? અર્જુન જો ખરેખર મહાબાળી હતો તો દ્રૌપદીનું ભરીસભામાં અપમાન કેમ થવા દેત? અજ્ઞાતવાસના દિવસોમાં જેની તેની ચાકરી કરીને સંતાઈને દિવસો કેમ ગુજારતા રહ્યા? આ શંકાઓનું કોઈ બુદ્ધિસંગત સમાધાન મળતું નથી. ટીટોળી દ્વારા સમુદ્ર પૂરવાનો પ્રયત્ન અગસ્ત્ય ઋષિની સહાયતાથી સંભવ થવો વ્યવહાર બુદ્ધિની પહોંચની બહાર છે. એક પરશુરામ ધરતી પર ફેલાયેલ અવાંછનીય તત્વોને 21 વાર નષ્ટ કરે છે અને કોઈ તેમના માર્ગમાં આડા ન આવે. આ કેવો તુક્કો! ગોવાળિયાઓની સહાયતાથી ગોવર્ધન ઉઠાવવો અને રીંછ વાનરોના કૌશલથી સમુદ્ર પર પુલ બાંધવો પણ કંઈક એવો જ તુક્કો છે. જો પૌરાણિક ગાથાઓની ઉપેક્ષા કરવામાં આવે તો પણ ઐતિહાસિક ઘટનાક્રમ ઠીક આ રીતના આશ્ચર્યની અનેક સાક્ષીઓ પ્રસ્તુત કરી શકવામાં સમર્થ છે. બુદ્ધની પોતાની ક્ષમતા અને તેમના ધર્મચક્ર પ્રવર્તનની વ્યાપક સફળતાનું તારતમ્ય મેળવવામાં વણિક બુદ્ધિની કોઈ અગણિત ફોર્મ્યુલા કામ કરતી દેખાતી નથી. ગાંધીજીનો સફળ સ્વતંત્રતા સંગ્રામ કઈ રીતે ઘોર નિરાશા અને પ્રતિકૂળતાને પરાસ્ત કરી શક્યો તેની કાર્યકારણ સંગતિ કોઈ કોમ્પ્યુટરને સહારે નથી બેસતી. સમર્થ ગુરુ રામદાસ, ગુરુ ગોવિંદસિંહ, વિવેકાનંદ, દયાનંદ, વિનોબા વગેરેની સફળતાઓને તેમના પોતાના પુરુષાર્થનું પરિણામ માનવામાં આવે તો વિવેચના ન્યાયસંગત કહેવાશે નહીં. તેની પાછળ અદ્રશ્યની અનુકૂળતાનું સમર્થ અનુદાન પણ કામ કરતું જોવામાં આવશે, નહીતર તેનાથી પણ મોટી યોજનાઓ સમર્થ સાધનોના સહારે બનાવનારાઓમાંથી અસંખ્યોને મળેલી અસફળતાઓ જોઈને એવું વિચારવું પડે છે કે તેમનું પોતાનું પરાક્રમ તે લાકડાની નાવ જેવું સિદ્ધ થયું જે તોફાનમાં ફસાઈને પર્વતોથી ટકરાઈને પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠી અને નાવિકનું હલેસું પાણીમાં તરતું રહી ગયું. પ્રજ્ઞા અભિયાનના આરંભથી લઈને અત્યાર સુધીના ઇતિહાસથી જેનો નજીકથી સંબંધ રહ્યો છે તેમની સામાન્ય બુદ્ધિ આશ્ચર્યચકિત થયા વિના રહેતી નથી. તેની સ્થિતિ અને પ્રગતિ એ સ્તરની છે કે સંસારના મહાન પરિવર્તન પ્રસ્તુત કરનારા અવિસ્મરણીય આંદોલનોમાં તેની ગણના થઈ શકે. સ્થાનિય અને થોડીક સમસ્યાઓને લઈને જ અત્યાર સુધી
રાજનીતિક સામાજિક આંદોલન થતા અને સૃજન સંઘર્ષના ઉપક્રમ પણ ચાલતા રહ્યા છે, પરંતુ એવા કોઈ પણ મંચથી પગલાં ભરવા પડે તો દૂર વિચાર્યું સુદ્ધા નહીં કે 600 કરોડ મનુષ્યના ચિંતન ચરિત્ર વ્યવહારમાં ક્રાંતિકારી પરિવર્તન કરવા માટે સફળ પ્રયાસ ક્યારે અને કઈ રીતે કરવામાં આવે. પ્રજ્ઞા અભિયાન જ છે જેણે આ સંદર્ભમાં ગંભીરતાપૂર્વક વિચાર્યું, પગલાં ભર્યા અને તે કરી દેખાડ્યું, જેના પર બુદ્ધિને સહજ વિશ્વાસ નથી થઈ શકતો. પ્રજ્ઞા અભિયાનની યુગ નિર્માણ યોજના સામાન્ય યોગ્યતાના વ્યક્તિ દ્વારા સાધનોનો સર્વથા અભાવ રહેવો અને માનવીય સહયોગની દ્રષ્ટિથી માત્ર ઉપહાસ જ હાથવા આવે એવી પરિસ્થિતિઓમાંથી જ ચલાવવામાં આવેલ છે. તેને અવરોધો પ્રતિકૂળતાઓ ડગલે પગલે પડકાર ફેંક્યો છે, છતાં પણ આ પ્રયાસ ગગનચુંબી સ્તર સુધી પહોંચ્યો. તેનું રહસ્ય શોધવું હોય તો એક જ તારણ પર પહોંચવું જોઈએ કે અદૃશ્ય સત્તાની ઈચ્છા, પ્રેરણા અને વ્યવસ્થા જ આ રૂપમાં પ્રગટ થઈ રહી છે, જેને યુગ પરિવર્તનનો દૃશ્યમાન સરંજામ કહી શકાય. એક વ્યક્તિ વિચારે છે કે ધર્મતંત્રની શક્તિ રાજતંત્રથી વધારે છે, ભૌતિક ક્ષેત્રની વ્યવસ્થા અને પ્રગતિનું ઉત્તરદાયિત્વ રાજતંત્રના ખભા પર આવે છે, જ્યારે કે ચિંતન ચરિત્ર વ્યવહાર અને પ્રચલનને વ્યવસ્થિત રાખવાની જવાબદારી ઉઠાવી શકવામાં માત્ર ધર્મતંત્ર જ સમર્થ છે. મનઃસ્થિતિ જ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. મનઃસ્થિતિને પવિત્ર અને પ્રખર બનાવી રાખવામાં ધર્મતંત્રની ભૂમિકા જ સફળ થાય છે. એટલા માટે દુર્દશાગ્રસ્ત ધર્મતંત્રને ફરી જીવિત કરવામાં આવે તેના માટે દેશભરના પ્રગતિશીલ ધર્મપ્રેમીઓને સંગઠિત કરવામાં આવે અને તેમની સંયુક્ત શક્તિને લોકમાનસના પરિષ્કાર અને સત્પ્રવૃત્તિ સંવર્ધનમાં યથાર્થ રૂપમાં લગાવવામાં આવે. આ ચિંતન તો એકાકી પણ થઈ શકતું હતું, પરંતુ તેનો અમલ કરવો એવો જ અસંભવ સમજવામાં આવ્યો. જેમ કે વિશ્વામિત્રની યુગ પરિવર્તન ચેષ્ટા અને પરશુરામની વિચાર પરિવર્તન પ્રક્રિયાને તત્કાલીન લોકોએ ઉપહાસ્યાસ્પદ બનાવી હતી, તે દિવસોમાં યોજનાઓનો રંગ લાવી ધર્મતંત્રથી લોક શિક્ષણનો વિચાર પણ કાર્યરૂપમાં પરિણમ્યો અને આજે સંસાર ચકિત છે કે કયા પ્રકારે આ સૃજન સરંજામ સાધન રહિત પરિસ્થિતિઓમાં પણ એકત્રિત કરીને સફળતા તરફ તોફાની ગતિથી આગળ વધ્યો. ઈસવીસન 1958નો સહસ્રકુંડી ગાયત્રી મહાયજ્ઞ જેમણે મથુરામાં જોયો છે તેઓ તેને દૈવી ચમત્કાર કહે છે. નગણ્ય નિમંત્રણથી દેશભરના પ્રગતિશીલ ધર્મપ્રેમીઓનું 4 લાખની સંખ્યામાં એકત્રિત થવું, બધાનું ધર્મચેતનાના જીર્ણોદ્ધાર નિમિત્તે કટિબદ્ધ થવું, હાથોહાથ યુગ નિર્માણ યોજનાનું સ્વરૂપ બનવું અને જોત જોતામાં તેને કાર્યાન્વિત કરીને દેશના ખૂણે ખૂણામાં યુગાંતરીય ચેતનાનો પ્રકાશ વિતરણ કરવો ખરેખર એવો ચમત્કાર છે જેને જાદુઈ કહેવામાં આવે તો કોઈ અત્યુક્તિ નહીં ગણાય. મત્સ્યાવતારની કથામાં એક નાની માછલીએ જોત જોતામાં સમુદ્રને ઢાંકી લેવા જેટલો આકાર વધાર્યો હતો. આવું કોઈ માનવીય પ્રયત્નથી ન થઈ શકે. પરિસ્થિતિઓની સાથે પ્રગતિનું ગણિત હતપ્રત બનીને કોઈ ખોળામાં જઈ બેસે છે. અત્યારે પ્રજ્ઞા પરિવારના લગભગ 24 લાખ પરિજન છે. બધા એક સરખું વિચારે છે અને એક દિશામાં નાના મોટા પગલાં ભરે છે. નૈતિક, બૌદ્ધિક અને સામાજિક ક્રાંતિનો આવેશ બધા પર છવાયેલ છે. વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણના ઉમંગો ડગલે પગલે કાર્યાન્વિત થતા જોઈ શકાય છે. 1 કલાક સમય અને 10 પૈસા નિત્યના અંશદાનથી ટીપે ટીપે ઘડો ભરાય છે અને શ્રમ શક્તિ, ભાવના શક્તિ અને સાધન શક્તિના અભાવમાં કોઈ કામ અટકતું નથી. આટલું મોટું આંદોલન જેમાં પૂરા સમયના લગભગ 1 લાખ વ્યક્તિઓ જેટલા શ્રમ સમય નિયમિત રૂપથી ભાગ લાગતો
હોય અનુપમ છે, તેને બુદ્ધ અને ગાંધીના મહાન આંદોલનની સાથે જોડી શકાય છે. તે મોટા હતા, તેના મોટા સહયોગી હતા, પરંતુ અહીં તો રીંછ વાનર જ સમુદ્ર પર પુલ બાંધતા અને ગ્વાલ બાળ જ ગોવર્ધન ઉઠાવતા દેખાય છે. ધર્મતંત્ર પર લાગેલા પ્રતિગામિતાનું લાંછન કલંક હટાવવા અને તેની પ્રચંડ પ્રગતિશીલતા સિદ્ધ કરવા માટે આવશ્યક સમજવામાં આવ્યું કે આર્ષ ગ્રંથોને જનજન સુધી પહોંચાડવા અને ધર્મધારણાનું સ્વરૂપ અવગત કરાવવામાં આવે. જોત જોતામાં ચારેય વેદ, 108 ઉપનિષદ, ષટ દર્શન, 24 ગીતાઓ, 20 સ્મૃતિઓ, આણક્યક, બ્રાહ્મણ સૂત્ર અને 18 પુરાણ અનુવાદિતા પ્રકાશિત અને પ્રચારિત થવા લાગ્યા. જે કાર્ય અનેક ઋષિઓએ હજારો વર્ષોમાં સંપન્ન કર્યું હતું, લગભગ એટલો જ શ્રમ એક વ્યક્તિના પ્રયાસથી આટલા ટૂંકા ગાળામાં અને પૂંજી વગરના વ્યવસ્થાથી કેવી રીતે સંપન્ન થઈ ગયો? માનવીય ક્ષમતાની સીમાને સમજવાવાળાઓને માટે આજે અત્યારે પણ મન ઉકલ્યું છે. પુરાણ લખવામાં વ્યાસજી બોલતા અને તેના ગણેશજી લખતા હતા, બેના પ્રયાસથી તે કાર્ય સંપન્ન થયું હતું. અહીં તો એક જ વ્યક્તિ બધું કરતા દેખાય છે. વિચારક્રાંતિ પ્રયોજન માટે વિભિન્ન ભાષાઓવાળી 7 પત્રિકાઓ છપાય છે અને માત્ર પાઠકોના નિશ્ચિત અણુબંધ અંતર્ગત 25 લાખ દ્વારા વંચાય છે. આટલી મોટી સંખ્યામાં આપણા દેશની પત્રિકાઓમાં કદાચ જ કોઈના પાઠક યાચક હોય. કરોડોની પૂંજીવાળા પત્ર માલિકોને પાછળ છોડીને 800 રૂપિયાના પડતર ખર્ચથી આરંભ થયેલ હેન્ડ પ્રેસ આટલી મોટી ભૂમિકા કઈ રીતે નિભાવી શક્યો? તેની કાર્યકારણ સંગતિ કેવી રીતે બની શકે? શાંતિકુંજ હરિદ્વાર અને ગાયત્રી તપોભૂમિ મથુરાની ઇમારતો જેણે જોઈ છે, જે દેશના ખૂણે ખૂણામાં વિનિર્મિત 2400 ગાયત્રી શક્તિપીઠ જોઈને આવ્યા છે, તેઓ જાણે છે કે તેના નિર્માણમાં 100 કરોડ ઓછો ખર્ચ થયો નથી. તીર્થ અને દેવાલય તો પુરાતન કાળમાં પણ બન્યા હતા અને તે બધા રાજાઓ અને શેઠિયાઓએ બનાવ્યા છે. જનસ્તર પર આટલા મોટા નિર્માણ થોડાક જ દિવસોમાં સંકેત માત્રથી બનીને ઊભા થઈ ગયા હોય એવું ઉદાહરણ અનાદિકાળથી લઈને આજ સુધીમાં ક્યાંય મળશે નહીં. પોતાના ક્ષેત્રોમાં એ બધા પ્રજ્ઞા સંસ્થાન જનરેટરોની, ટ્યુબવેલોની, નર્સરીઓની, પ્રકાશસ્તંભોની ભૂમિકા નિભાવી રહ્યા છે. બધાની સાથે સમયદાની કાર્યકર્તાઓની ઉત્સાહવર્ધક સંખ્યા કાર્યરત છે. બધાનો નિર્વાહ ચાલી રહ્યો છે. બધા પોતપોતાની સીમા પરિઘીમાં નવયુગને અનુરૂપ વાતાવરણ બનાવવામાં આશાતીત રીતથી સફળ થઈ રહ્યા છે. સામૂહિક સાધનાઓના માધ્યમથી વિકૃત વાયુમંડળ વાતાવરણને બદલવા માટે પ્રજ્ઞા પુરસ્કરણની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. તેમાં 24 લાખ વ્યક્તિ ભાગીદાર છે અને પ્રતિદિન 24 કરોડ ગાયત્રી જપ સંપન્ન કરે છે. સાથે સાથે વૃક્ષારોપણનું જન આંદોલન ચાલી રહ્યું છે. સામૂહિક ધર્માનુષ્ઠાનના ઇતિહાસમાં તેને અભૂતપૂર્વ જ કહી શકાય છે. 1 લાખથી યુગશિલ્પી પોતપોતાના કાર્યક્ષેત્રોમાં શિક્ષા, વિસ્તાર, પ્રૌઢશાળા, ચલ પુસ્તકાલય, મહિલા જાગરણ, સ્વાસ્થ્ય સંવર્ધન, વ્યાયામશાળા, સ્વચ્છતા અભિયાન, સામૂહિક શ્રમદાન, વૃક્ષારોપણ સંવર્ધન જેવા રચનાત્મક કાર્યોમાં પ્રાણપણથી સંલગ્ન છે. નશા નિવારણ, દહેજ પ્રથા ઉન્મૂલન, પડદા પ્રથા, નાત જાત, ઉચ્ચ નીચ, ભિક્ષા વ્યવસાય, અપવ્યય વિરોધ, પરિવાર નિયોજન જેવી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓને વ્યાપક બનાવવામાં તેઓ જનજનનો ભાવ ભર્યો સહયોગ પ્રાપ્ત કરવામાં સફળ થઈ રહ્યા છે. પ્રચારાત્મક, રચનાત્મક અને સુધારાત્મક પ્રવૃત્તિઓને આગળ વધારવામાં જેટલી પ્રગતિ થઈ રહી છે તેને જોતા મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગના અવતરણનો સંકલ્પ હવે દીવા સ્વપ્ન નથી રહ્યો. તેની પૂર્તિ પર સહજ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઉપરોક્ત તથ્ય એ છે જેની સર્વસાધારણને સારી રીતે જાણકારી છે. વિગત સત્પ્રયાસોનું પ્રતિફળ થાળીમાં પીરસીને ચાખી રહ્યા છે. હાંડીમાં જે પાકી રહ્યું છે તે આગામી દિવસોમાં દૃશ્યમાન બનીને પાછલી ઉપલબ્ધિઓથી અનેક ગણા મોટા મોટા ચમત્કાર પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. તેનું
અનુમાન એ લોકો કરે છે જે સૂત્ર સંચાલકોના નિકટ સંપર્કમાં છે. ચર્મચક્ષુઓથી અદૃશ્ય જગતનો તોફાની પ્રવાહ નથી દેખાતો. તેઓ તેનું નિમિત્ત કારણ કોઈ શરીરધારી વ્યક્તિઓને જુએ છે, શ્રદ્ધા સહિત અમારી તરફ ઇશારો કરે છે, અમારી તપ સાધનાને શ્રેય આપે છે. અનેકોને જે વ્યક્તિગત લાભ થયો છે અને વાતાવરણ બદલવાવાળા જે પ્રયાસ ચાલ્યા છે તેની પાછળ તેઓ અમારી ભાવભરી ચર્ચા કરે છે, પરંતુ ખરેખર વાત એવી છે નહીં. આ સદા સમજવામાં આવતું રહ્યું છે કે કઠપૂતળીના ખેલમાં લાકડાના રમકડા ઉંચકાતા પટકાતા રહે છે, તેની પાછળ કોઈ બાજીગરની સાધેલી અદૃશ્ય આંગળીઓ કામ કરી રહી છે. નિયંતાની યુગ પરિવર્તનની આકાંક્ષા જ યોજનાનું એકમાત્ર કારણ છે. શ્રેય કોને કેટલું મળે છે એ તો તેની અને અગ્રગમનની સાહસિકતા પર નિર્ભર છે. જે વિચારે છે કે સૂત્ર સંચાલકો ન રહેતા પ્રજ્ઞા અભિયાન લથડી જશે, તેમણે મિશનની તોફાની ગતિ જોઈને પોતાની આશંકાનું આ આધાર પર સમાધાન કરવું જોઈએ કે આ કોઈ વ્યક્તિ વિશેષના પરાક્રમ નિર્ધારણ કૌશલનું પરિણામ નથી. જે બન્યું છે તે નિયંતાના નિર્ધારણ અનુસાર થયું છે. આગામી દિવસોમાં તેનાથી પણ અનેક ગણા વધારે સમર્થ અને વ્યાપક કદમ ઉઠશે. 600 કરોડ મનુષ્યોનું ભાગ્ય ભવિષ્ય બદલવા માટે તેનાથી કંઈક અધિક થવાનું છે. જે થઈ ગયું છે અથવા થઈ રહ્યું છે તેનો સરંજામ કોણ એકત્ર કરશે? તેનું સમાધાન એક જ આધાર પર થાય છે કે તોફાન પોતાનો રસ્તો પોતે બનાવે છે, તેનો સાથ તણખલા પાંદડા પણ આપે છે. માર્ગમાં અવરોધ કરનાર વિશાળકાય વૃક્ષ ઉખડતા અને રેતીના ટેકરા હવામાં ઉડતા સ્વયંની સત્તા સમાપ્ત કરે છે. શીત, ગ્રીષ્મ અને વર્ષાની બદલાતી ઋતુ જ્યારે પરિસ્થિતિઓમાં આશ્ચર્યજનક પરિવર્તન કરે છે ત્યારે કોઈ કારણ નથી કે અદૃશ્ય જગતમાં ચાલી રહેલ નિયંતાનો પ્રેરણા પ્રવાહ તેના માટે ઉપયુક્ત આધાર ઊભો ન કરી શકે. પ્રજ્ઞા અભિયાનની આજ સુધીની સફળતાઓને આ દ્રષ્ટિથી જોઈએ અને ભાવિ સંભાવનાઓનું અનુમાન આ આધાર પર કરવું જોઈએ. અસ્તુ. જય ગુરુદેવ.